પંચમહાલ જિલ્લાના શહેરાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા સાગી લાકડા ખાતે 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શહેરા તાલુકાના ફોરેસ્ટ ઓફિસર દ્વારા શહેરા તાલુકામાં થતા લાકડાના ચોરીને અટકાવવા માટે લાલ આંખ કરવામાં આવી છે. ગત રાત્રિએ એક પંચરવ લાકડા ભરેલી ગાડી અણિયાદ પાસેથી પકડવામાં આવી હતી, ત્યારે ગુરુવારના રોજ રેન્જ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન રેણા અણિયાદ રોડ પર એક ટ્રક તેના ડાલામાં ટાટપટ્ટી બાંધીને આવી રહી હતી, જેમાં શંકા જતા તેને રોકીને તેને તપાસ કરવામાં આવી, ત્યારે સારી લાકડા ભરેલા જોવા મળ્યા હતા. સારી લાકડાના લઈને ભરેલા હોય જેને લઈને ફોરેસ્ટ આરવી પટેલ દ્વારા તેનું પાસ પરમિટ માગતા મળી આવ્યું ન હતું, જે માટે ટ્રકમાં ભરેલા સાગી લાકડા સાથે ટ્રકને રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે લાવી તેની વધુ તપાસ કરતા તેમાં કુલ અંદાજિત 5 લાખનો મુદ્દામાલ હોય તેવું જણાઈ આવ્યું હતું, જેને લઈને રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ શહેરાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા સાગી લાકડા ખાતે 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ શહેરાના સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન રેણા ચોકડી ગાડી આવતો હાથ મારી ગાડી ઊભી રાખતો ગાડીમાં તપાસ કરતા વગર પાસ પરમિટના સાગી લાકડા મળી આવતા ગાડી શહેરા રેન્જ કચેરી ખાતે લાવી અટક કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાડીમાં શું ભરેલું હતું ને એ ગાડી ક્યાં લઈ જવા જતી? ગાડીમાં સાગી લાકડા ભરેલા હતા અને સાગી લાકડા ગોધરા તરફ લઈ જતા હતા. એનો માલિક કોણ અને શું હતું એમાં? એનો માલિક શહેજાદ ઇલિયાસ વાટેલ, રહેવાસી ગોધરાના હતા. એમાં કેટલો મુદ્દામાલ ને શું છે? 2 લાખથી ઉપરનો સાગી મુદ્દામાલ હશે અને ગાડીની 3 લાખ કિંમત, કુલ મળી 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને શહેરા ફોરેસ્ટ કચેરી ખાતે મૂકવામાં આવી છે અને આગળની તપાસની કાર્યવાહી એફઆઈઆર કરીને ચાલુ કરેલ છે. આપનું નામ હતું? મારું નામ શ્રી આરવી પટેલ, પરિચિત નામ અધિકારી શહેરા.